નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું કે તમે બધા મજામાં હો. આજે આપણે ધોરણ 4માં વિષય કમ્પ્યુટર તેનામાં પ્રકરણ નંબર 8 પેન્ટ પ્રોગ્રામનો પરિચય વિશે જાણીશું. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પેન્ટ પ્રોગ્રામનો પરિચય, ત્યારબાદ 8.2 પેન્ટ પ્રોગ્રામને શરૂ અને બંધ કરવાની રીત તે વિશે જાણ્યા. આજે આપણે અહીં 8.3 પેન્ટ પ્રોગ્રામની સ્ક્રીન વિશે જાણીશું, ત્યારબાદ 8.4 માઉસનો ઉપયોગ કરવાની રીત જાણીશું. તો વિદ્યાર્થી મિત્રો, પેન્ટ પ્રોગ્રામની સ્ક્રીન, તો જુઓ કે પેન્ટ પ્રોગ્રામની સ્ક્રીન કેવી હોય. તો મેં અહીં ચાલુ કરીને રાખી છે. પેન્ટ પ્રોગ્રામની સ્ક્રીન આ રીતે હોય. તો જુઓ, મેનુબાર અહીં મેનુબાર હોય. પછી છે કે ટૂલબાર. તો જે આ રીતે ચિત્ર દેખાય છે તમને, એને કહેવાય ટૂલબાર. પછી છે ટાઇટલ બાર. તો જુઓ, અહીં છે ટાઇટલ બાર. પછી ડ્રોઈંગ એરિયા. તો આને શું કહેવાય? ડ્રોઈંગ એરિયા. હવે આપણે માઉસનો ઉપયોગ કરતા શીખીશું. પેન્ટ પ્રોગ્રામનો ઉપયોગ કરીને માઉસનો પદ્ધતિસરનો ઉપયોગ કરી શકાય છે. તો જોઈએ, પહેલું છે કે પોઇન્ટિંગ. માઉસને કોઈ ચોક્કસ ભાગ પર લઈ જઈને પોઇન્ટિંગ કહેવાય છે. જુઓ, આ શું છે કે માઉસ વડે આપણે કોઈ ચોક્કસ ભાગ ઉપર લઈ જઈ અને ક્લિક કરી એને શું કહેવાય? પોઇન્ટિંગ કહેવાય છે. પછી છે ક્લિક, કે માઉસને કોઈ ચોક્કસ ભાગ પર લઈ જઈ તેને એક વખત દબાવવાની ક્લિક કહેવાય છે. હવે શું છે કે અહીં મારે કલર જોઈએ છે, તો અહીં કાળા કલર ઉપર લઈ જઈ અને ત્યાં ક્લિક કર્યું તો એને શું કહેવાય? કે ક્લિક કર્યું કહેવાય છે. પછી છે ડબલ ક્લિક. માઉસની ડાબી તરફના બટનને ઝડપથી બે વખત ક્લિક કરવાને ડબલ ક્લિક કહે છે. જે માઉસનું ડાબી સાઈડનું બટન હોય છે તેને ડબલ ક્લિક કરી એને શું કહેવાય? ડબલ ક્લિક કહેવાય. પછી છે ડ્રોગિંગ. એટલે કે માઉસની ડાબી બાજુના બટનને દબાવી રાખી તેને ઘસેડી છોડી દેવાની ક્રિયાને ડ્રોગિંગ કહેવાય છે. હવે અહીં આપણે જોઈએ કે કોઈ એક ચિત્ર લીધું હોય, આપણે અહીંથી કોઈ પણ એવું લીધું, પછી શું અહીંથી લંબગોળ લીધું, તેને આ રીતે લંબાવ્યું તો એને શું કહેવાય? ડ્રોગિંગ કહેવાય. હવે આપણે ઇલિપ્સ ટૂલનો ઉપયોગ કરીને ચિત્ર દોરવાનું શીખશું. ઇલિપ્સ ટૂલનો ઉપયોગ કરીને ગોળ, લંબગોળ કે અંડાકાર આકાર દોરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ, ગોળ, લંબગોળ, ચોરસ, ષટકોણ જેવા ચિત્રો આપ્યા છે. એમાંથી આપણે લંબગોળ અને ગોળ વડે ઇલિપ્સ ટૂલનો ઉપયોગ કરીને ચિત્ર દોરીશું. તો આ માટે સૌપ્રથમ માઉસ પોઇન્ટરને ઇલિપ્સ ટૂલ પર લઈ જઈ તેના પર ક્લિક કરો. હવે અહીં શું કરવાનું કે ઇલિપ્સ ટૂલનો ઉપયોગ કરવા માટે માઉસને અહીં લઈ આવી તેના પર ક્લિક કરવાનું. ત્યારબાદ છે કે હવે ડ્રોઈંગ એરિયામાં જઈને માઉસ ડ્રેગ કરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબનું ચિત્ર દોરવાનું છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં જેવું ચિત્ર આપ્યું છે એવું આપણે દોરવાનું છે. આપણે પહેલું ગોળ દોરીશું. ગોળ દોર્યું પછી બે આંખ બનાવશું, તો તે માટે આપણે લંબગોળ દોરીશું. લંબગોળ દોરીશું. બે આંખ, બે કાન અને એક નાક અને હોઠનું ચિત્ર બનાવીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં બે આંખ બનાવી લીધી. હવે એક નાનું એવું નાક દોરીશું, તે પણ થઈ ગયું. હવે આપણે હોઠનું ચિત્ર બનાવીશું, તે પણ થઈ ગયું. હવે કાન દોરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે ચિત્ર બનાવી શકો છો અને એમાં કલર પણ પૂરી શકો છો. હવે આપણે રેક્ટેંગલનો ઉપયોગ કરીને ચિત્ર બનાવશું. તો જુઓ કે સૌપ્રથમ શું કીધું છે કે રેક્ટેંગલ ટૂલનો ઉપયોગ કરીને ચોરસ કે લંબચોરસ આકાર દોરી શકાય છે. તો જુઓ, અહીં રેક્ટેંગલનો ઉપયોગ કરીને ચોરસ લંબચોરસ દોરીને આપણે એક ચિત્ર બનાવશું. તેમાં બે આંખ બનાવશું, એક નાક, હોઠ, બે કાન, બે હાથ, પગ, એ રીતે આપણે ચિત્ર બનાવશું. જે રીતે આગળ આપણે અહીં
इलिप्स टूल नो उपयोग करीने चित्र बनावी ते रीते अहीं रेक्टेंगल नो उपयोग करीने चित्र बनावशुं। आ माटे सौ प्रथम जो कि माउस पॉइंट अने रेक्टेंगल टूल पर लई जई तेना पर क्लिक करीने आ रीते क्लिक करतो आवनुं। बे हाथ पहेला बे कान पछी बे आँख होठ नाक ए रीते बनावतुं आवनुं। ड्रॉइंग एरिया में जाइने माउस वड़े रेक करीने आकृति में दर्शावे मुजब चित्र दोरी शकाय छे। तो जुओ अहीं आपणे जे रीते आकृति में दर्शाव्युं छे ए मुजब चित्र दोरी शकीए छीए। તમે પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે ચિત્ર દોરી શકશો। આ ચિત્ર દોરવું સરળ છે। તો તેમાં શું છે, બે હાથ દોર્યા અને હવે એના પગ દોરીશું। આ રીતે ચિત્ર તમે પણ બનાવતા જજો। અહીં મેં તમને ઇલિપ્સ ટૂલ અને રેક્ટેંગલ ટૂલનો ઉપયોગ કરીને ચિત્ર બનાવતા શીખવ્યું, તેમાં તમને ખબર પડી હોય એવી આશા કરું છું। થેન્ક યુ।